ગણેશાય નમઃ અધ્યાય બત્રીસમો મો શિવનો દૂત શંખચૂદ પાસે ગયો સંતકુમાર ઉવાચ અથે સાનો મહારુદ્રો દુષ્ટ કાલ સતાગતી શંખચૂદે નિશી કાયા સુરે સંતકુમારે કહ્યું ત્યાર પછી શિવજીએ ગંધવરાજ પુષ્પદંતને દૂત તરીકે શંખચૂદ પાસે મોકલ્યો શંકરની આજ્ઞાથી તે દૂત ઇન્દ્રપુરીને અલકાથી પણ અધિક સુંદર શંકયૂદના નગરમાં ગયો તેણે બાર દરવાજાવાળા શંખચૂદના મેલને જોયો ને એક ખંડમાં રત્નસિંહાસન પર બેઠેલા દાનવ શંકચૂદને જોયો શંખચૂદને જોઈ પુષ્પદંત વિસ્મિત થયો પછી શંકરે જે કહ્યું હતું તે સગડું યુદ્ધનો વૃત્તાંત તેને કહેવા માંડ્યું પુષ્પદંતે કહ્યું હું શિવનો દૂધ પુષ્પદંત છું મારા સ્વામીએ કહ્યું છે કે તું દેવોનું રાજ્ય બધાય અધિકાર સાથે પાછું સોંપી દે નહીં તો લડવાની તૈયારી કર હું ક્રોધિત મહારુદ્ર હોય તારો અવશ્ય નાશ કરીશ કારણ કે મેં દેવોને અભયદાન આપ્યું છે હે દાનવેન્દ્ર તું રાજ્ય પાછું આપવા તૈયાર છે કે યુદ્ધ કરીશ તે નક્કી કરી કહે આ સાંભળી શંખચૂદ દૈત્યરાજ હસીને બોલ્યો હું કોઈ કાળે દેવોને રાજ્ય પાછું આપીશ નહીં રુદ્રની સાથે હું યુદ્ધ કરીશ હું લડવા માટે સવારમાં જ ત્યાં આવી પહોંચીશ તો અહીંથી જઈને મારો આ નિર્ણય કે જે શંખચોધનું કેવું સાંભળી શિવદૂત પુષ્પદન પણ હસીને કહ્યું અસુરેન્દ્ર સમર્થવાળા શંકરની સામે તું કંઈ વિસાદમાં નથી માટે જો તું દેવોના સગડા અધિકારો સોંપી દઈ પાતાળમાં ચાલ્યો જા શિવે સામાન્ય દેવ નથી પણ સર્વ દેવો પણ દેવ છે માટે તેમની આજ્ઞા લોપી તું કંઈ સાર નહીં કાઢે વધારે શું કહું જો તું દેવોને અધિકાર સહિત તેમનું રાજ્ય નહીં સોંપે તો તારા પર મહાન ભય આવી પડશે દાનવેન્દ્ર અભિમાની શંકચૂદ ભાવિને વસ થઈ દૂતને કહેવા લાગ્યો હું સાચું જ કહું છું કે શિવ સાથે લડવા સિવાય હું દેવોને રાજ્ય આપીશ નહીં માટે તો રુદ્ર પાસે જઈ મારો અંતિમ નિર્ણય તેમને કહેજે હે મુને સંચુદે લડવાની વાત કરી એટલે શિવદૂત પુષ્પદંત કૈલાસમાં શિવજી પાસે ગયો અને સંચુદે જે વાત કહી તે જણાવી ઇતિશ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્રસંહિતામાં યુદ્ધખંડમાં શિવનો દૂત શંકયુત પાસે ગયો નામનો બત્રીસમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય